वंदे मातरम विद्यार्थी मित्रों, धोरण 11 ना बधा मरा स्टूडेंटों केमेस्ट्री नी अंदर तमारो बधानु स्वागत छे। आपणो सब्जेक्ट एटले केमेस्ट्री, रसायन विज्ञान बराबर। इंग्लिश में नाम लखीए तो केमेस्ट्री अने गुजराती में लखीए तो शुं कही शकाय, रसायण विज्ञान। रसायन विज्ञान नी अंदर अंदर जता पहेला आपणे थोड़ी बात करी ली आनी के केमिस्ट्री एटले शू बराबर। वॉट इज केमिस्ट्री? तमारा मत मुजब आपड़ा 11 साइंस नी अंदर ना त्रण विषय जे त्रण विज्ञान छे बराबर, ए त्रण विज्ञान नो आ रसायन विज्ञान। तो के रसायन विज्ञान एटले शू? तो के वॉट इज केमिस्ट्री? वॉट इज केमिस्ट्री? रसायन विज्ञान एटले शू अथवा बराबर? तो प्रश्न थाय आपणने के रसायन विज्ञान एटले शू, तमे शू विचारी शको छो? तमे शू विचारो? वॉट इज केमिस्ट्री? घणा लोको विचारे के केमिस्ट्री एटले शू? तो के साहेब केमिकल। अमारा घरमां एम कही शके के एसिड लई तो के केमिकल एटले रसायन विज्ञान थाय बराबर। घणा लोको बहु वधारे विचारे के साहेब ओला अंकलेश्वर साहेब जाय ने तो बहु बधी स्मेल आवे, एने केमिकल कहेवाय ने एने कहेवाय रसायन विज्ञान बराबर। આ સિવાય ઘણા એડવાન્સ થોડાક વધારે હોય તો એ એવું વિચારે કે ભાઈ પ્લાસ્ટિક છે એ રસાયણ વિજ્ઞાન છે બરાબર। આ સિવાય અલગ અલગ પ્રકારના બરાબર, આપણે ટ્યુબ લઈએ, ટાયર લઈએ, એટલું કેમેસ્ટ્રી છે। પરંતુ મિત્રો, ખાલી રસાયણ વિજ્ઞાનની આપણે આવી નાની ટૂંકી વાત લઈએ બરાબર, તો આપણે ખરેખર ખોટા કહેવાય કે વોટ ઇઝ કેમેસ્ટ્રી? કેમેસ્ટ્રી એટલે શું? રસાયણ વિજ્ઞાન એટલે શું? તે કે કેમેસ્ટ્રી એટલે આની જો આપણે મારે નાની ટૂંકી વ્યાખ્યા દેવી ને તો એવું આપી શકાય, કેમેસ્ટ્રી એટલે અણુ અને પરમાણુનું વિજ્ઞાન। અણુ અને પરમાણુનું વિજ્ઞાન એટલે કેમેસ્ટ્રી। હવે સાહેબ, પહેલાં તો આપણે એ શીખી લઈએ કે અણુ પરમાણુ કોને કહેવાય બરાબર, તો કોને કહેવાય? તો કે જો મારી પાસે આ માર્કર પેન છે, આ પેન છે એ પ્લાસ્ટિકની બનેલી છે, હવે એને હું એનું વિભાજન કરતો જાઉં, એને એને એના ટુકડા કરતો જાઉં, એકદમ ઝીણા 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 ટુકડા કરતો જાઉં, તો છેલ્લે બહાર એક ટુકડો વધે, એને પણ હું એમ કે એકદમ ઝીણો ટુકડો કરું અને બહુ હેવી માઇક્રોસ્કોપમાં જોઉં તો મને એની અંદર પરમાણુઓ જોવા મળશે। તો કે અહીંયા પદાર્થ જે હોય, કોઈ પણ પદાર્થ છે, એને વિભાજન કરતાં એનો નાનામાં નાનો એકમ બની જાય એટલે પરમાણુ। એટલે આપણે એમ કહી શકાય હાઉ સૌથી નાનામાં નાનો, એકદમ નાનામાં નાનો એટલે એને શું કહેવાય? પરમાણુ કહેવાય બરાબર। સજીવનો સજીવ હોય તો એના નાનામાં નાનો એકમ શું કહેવાય? તો કે સાહેબ કોષ કહેવાય। એમ નિર્જીવ હોય તો એના નાનામાં નાનો એકમ શું કહેવાય? પરમાણુ કહેવાય। તો અહીંયા મેં તમને નાની વ્યાખ્યા દીધી કેમેસ્ટ્રીની, કેમેસ્ટ્રી એટલે શું? તો કે કેમેસ્ટ્રી એટલે અણુ પરમાણુનું વિજ્ઞાન, જ્યાં ઝીણા 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 આપણે અણુ અને પરમાણુ એમ કહી શકાય કે ખૂબ જ નાનામાં નાના છે અને બધે જ હોય। આજે તમે જુઓ પરમાણુ છે એ ક્યાં ન હોય, બધે જ। તમે જ્યાં બેઠા છો બરાબર, એ આપણે એમ કહી શકાય, એ ટાઇલ્સ પણ આપણે શું કહી શકાય, એની અંદર પણ નાનામાં નાનો એકમ પરમાણુ। તમારા હાથમાં મોબાઈલ છે, નિર્જીવ વસ્તુ છે, તો પણ નાનામાં નાનો એકમ શું છે? પરમાણુ છે। દિવાલ છે, નાનામાં નાનો એકમ શું થાય? પરમાણુ થાય। પંખા, લાઇટ, દરેક વસ્તુ, તમારું ઘર, આપણી પૃથ્વી, આપણું બ્રહ્માંડ, સૂર્ય, ચંદ્ર, બધી જ વસ્તુ, આપણું વાતાવરણ, તમામે તમામ વસ્તુ એમ કહી શકાય કોની બનેલી છે? પરમાણુની બનેલી છે। તો પછી વિજ્ઞાન, આપણે કેમિસ્ટ્રીની વાત કરીએ તો કેમિસ્ટ્રી એટલે શું બરાબર? તો કેમિસ્ટ્રી એટલે બધી જ જગ્યાએ જો અણુ પરમાણુ આવેલા હોય તો કેમિસ્ટ્રી માટે એક શબ્દ મારે અહીં લખવો છે, એ શબ્દ લખાય કે કેમિસ્ટ્રી એટલે અત્ર તત્ર સર્વત્ર। કેમિસ્ટ્રી એટલે શું કહી શકાય? અત્ર તત્ર સર્વત્ર। લે સાહેબ, એ કેમિસ્ટ્રીમાં સંસ્કૃત નાખ્યું બરાબર, કે અત્ર તત્ર સર્વત્ર। અત્ર એટલે અત્ર એટલે અહીં, તત્ર એટલે ત્યાં, સર્વત્ર એટલે બધે જ, બધી જ જગ્યાએ કેમિસ્ટ્રી છે, બધી જ જગ્યાએ, કોઈ પણ ખૂણો ખાંચો એવો બાકી નથી જ્યાં કેમિસ્ટ્રી ન હોય બરાબર। તો આવો આવો સરસ મજાનો આપણો કેમિસ્ટ્રી જે વિષય છે
विषय ने अपने भणवानो छे। तो शुरुआत नी अंदर पाठ आपणो एम कही शकाय विषय समझूती आपणे विषय कयो छे तो केमिस्ट्री एनी आपणे बराबर अहीं माहिती आपणे मेळवी बराबर ओके। हवे घणा लोको आपणे शुं वर्षनी आ शुरुआत अने आपणो पहेलो विडियो लेक्चर तो अहीं आपणे एक वस्तु कहेवानी थाय के केमिस्ट्री ने इंग्लिश में आ रीते सी एच ई एम आई एस टी आर वाय एवी रीते लखाय बराबर है केम आवुं केम कीधुं सर आवुं थोड़ू कहेवानुं होय तो के भाई घणा लोको छे ने केमिस्ट्री लखो ने तो एने चेमिस्ट्री लखे घणा लोको एने के ने बदले चे करे बराबर एनी करता सीम्पल जो ना आवडतुं होय तो आपणे एटलुं लखी शकाय रसायण विज्ञान शुं लखी शकाय रसायण विज्ञान। तो मजा आवशे आपणे आवा रसायण विज्ञाननी अंदर वातो करवानी बराबर है। तो चालो आपणे हवे आपणे आपणा धोरण 11 ना रसायण विज्ञान ना सौथी पहेलो पाठ ए पाठनी शुरुआत करिए कि जेनी अंदर आपणा तमामे तमाम तमारू 8, 9 अने 10 आ त्रणे त्रण धोरणनुं बेजिक जे छे ए आ रसायण विज्ञानना पहेला पाठमां छुपायेलुं छे। जो आपणे पहेलो पाठने खूब व्यवस्थित रीते आपणे समझीए भणीए बराबर तो आपणने आगळ एना मूळभूत जे एकमो पाया छे એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો। તો શરૂ કરીએ આપણે બરાબર પહેલો પાઠ ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ અહીંયા કેટલીક લખું તો લખી શકાય રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ એટલે સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી કેટલાક કેમિસ્ટ્રીના બેઝિક ફંડા કે જે તમને 11-12 સાયન્સની અંદર જેડબલી નીટની અંદર તમને ખૂબ જ કામમાં આવવાના છે તો આવા કેટલાક પાયાના સિદ્ધાંતો બરાબર કહી શકાય સંકલ્પનાઓ કહી શકાય કોન્સેપ્ટ કહી શકાય બેઝિક કહી શકાય એવો આપણો પહેલો પાઠ તો એની અંદર આપણે શરૂઆત કરીએ તો અહીંયા પાઠની શરૂઆતની અંદર જ એક સાયન્ટિસ્ટ થઈ ગયો બરાબર રોલ્ટ હોફમેન નામનો સાયન્ટિસ્ટ આ સાયન્ટિસ્ટે કેમિસ્ટ્રી વિશે શું કીધું તો કે કેમિસ્ટ્રી એટલે શું હવે આ સાયન્ટિસ્ટના શબ્દો છે બરાબર કેમિસ્ટ્રી એટલે શું તો કે પહેલાના સમયની અંદર કેમિસ્ટ્રી જે ખરું એ 100 તત્વો શોધાયેલા હતા તમે બધા જ 8, 9, 10માં એ તત્વ વિશે જાણો જ છો બરાબર સરસ મજાના તમે એને યાદ પણ કર્યા હતા હાઇડ્રોજન હિલિયમ લિથિયમ હેલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન બરાબર નિયોન વગેરે તો એ તત્વો પહેલાના વિજ્ઞાનિકો એવું સમજતા હતા કે આ જે 100 તત્વ જે છે બરાબર આ 100 તત્વનું જ પૂરતું કેમિસ્ટ્રી છે એની સિવાય બીજું કંઈ અંદર આવતું નથી બરાબર તો આ 100 તત્વને લગતું જ કેમિસ્ટ્રી છે પરંતુ રોલ્ટ હોફમેન નામના સાયન્ટિસ્ટે કીધું કે નહીં ભાઈ આ 100 તત્વ પૂરતું કેમિસ્ટ્રી નથી બરાબર પણ એમાંથી બીજા કેટલા બધા પદાર્થો બનશે એ એટલા તમામ પદાર્થોનું બનેલું બરાબર એવું મહત્વનું આ રસાયણ વિજ્ઞાન છે બરાબર તો આ રોલ્ટ હોફમેન નામના સાયન્ટિસ્ટે એને જણાવ્યું કે રસાયણ વિજ્ઞાન એ અણુ પરમાણુનું વિજ્ઞાન છે તે 100 જેટલા તત્વનું વિજ્ઞાન નથી પરંતુ તેમાંથી બનતા જુદા જુદા વૈવિધ્યસભર અણુઓનું વિજ્ઞાન છે શું કે રોલ્ટ હોફમેન નામનો સાયન્ટિસ્ટ એણે એવું કીધું કે રસાયણ વિજ્ઞાન જે છે એ ખાલી ને ખાલી 100 તત્વોનું વિજ્ઞાન નથી એ અણુ પરમાણુનું વિજ્ઞાન છે
बराबर। अने सौ तत्व में अलग अलग रीते बनता तमाम तमाम तत्व ने बराबर तत्व ने लगत जो विज्ञान है विविध्यसर अणुनु एम घा पदार्थों बन सौ तत्व में एम बहु असंख्य अलग 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 रसायणों बने तो एने लगत आ विज्ञान है। खाली आनु स्टेटमेंट हौ थी पहले वैज्ञानिक तरीके एम कही सके कि एने कीधु कि भाई आ रीते तब रसायन विज्ञान ने नानी विज्ञान न समझो बराबर। एवं समझिए हमें कि विज्ञान एटले शू प्रश्न पाछो एक बीजो उद्भव अपना मन में विज्ञान कोने कहवाय कुदरत ने विज्ञान ने शू लेवा दे तमे घणा बधा धोरण थी विज्ञान भणता आवो छो तो विज्ञान कोने कहवाय विज्ञान ने कुदरत ने शू लेवा दे तो कि जो साहब कुदरत ने तमारे समझवू छे बराबर तो विज्ञान भणशो तो कुदरत तमने समझाई जशे। ख्याल में हूँ एक उदाहरण आपो तमने आपणी पासे एटली बधी हवा छे बराबर वातावरण छे बराबर ओके तो आपणे जो विज्ञान भणीए तो आपणने खबर पड़े कि खाली वातावरणनी कोई जरूर नथी वातावरणनी अंदर जो ऑक्सिजन हशे तो ज मारो श्वास चालशे तो ज हूँ जीवी शकीश। तो आज ऑक्सिजन आप्यो हवा आप्यो एना लीधे आपणे जीवन जीवी शकीए छीए तो एनो मतलब कि आ वस्तु कोणे आपी कुदरते आपी तो कुदरत ने तमारे समझवू होय तो विज्ञान थकी ज तमे कुदरत ने समझी शकशो बराबर। तो आ रीते विज्ञान जे छे ए कुदरत ने समझवा माटेनुं विज्ञान छे कुदरत ने समझवा माटे जरूरी छे रेडी एने समझवा माटे ओळखवा माटे आपणने शुं छे के विज्ञान खूब ज अगत्यता दर्शावे छे। आ सिवाय आपणी आजूबाजू में असंख्य घटना बनती हुए कि जे आपने एम कही शकाय के विज्ञान समझावे छे तमारा घर में घणी बधी घटना बने छे। उदाहरण आपो दूध छे बराबर एने आपणे छाश एनी अंदर नाखीने सवारे आपणे दही बनावी शुं थई गयुं साहेब एक प्रकारनुं परिवर्तन थई गयुं एक प्रकारनुं एम कही शकाय एक भागमांथी बीजा भागमां रूपांतर थई गयुं एक विज्ञान थई गयुं। लोखंड छे काट लागे छे ए पण एक प्रकारनो विज्ञान थई गयुं बराबर। शेरडी जे छे एमांथी आपणे विनेगर एमांथी आपणे गोळ ने बनावीए छे ए पण एक प्रकारनो विज्ञान थई गयुं। तो आपणे आजूबाजूमां असंख्य घटना एवी छे के जे आपणने विज्ञान समझावे छे रेडी। आवा विज्ञानने सरळता खातर साइंसनी अंदर आपणे भाग पाड़ी दीधेला छे तो कि विज्ञान अपना साइंस माटे अपने बात करिए तो एक तो अपना आ केमिस्ट्री एले के रसायन विज्ञान बीजू से फिजिक्स एले के भौतिक विज्ञान बायोलॉजी अने हजू भाग पाड़ो हो तो भूस्तर विज्ञान एवं पण आपणे एले के जमीन ने लगत विज्ञान घणा बधा विज्ञान प्रकार पड़े छे बराबर। तो आ रीते आपणे विज्ञान ने अलग 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 भाग में आपणे वेची शकीए छीए बराबर विद्यार्थी मित्रों ओके।